ગમતમાં આપણે પુરાતન 6માં વેદન શીખતા હતા. તો તેમાં આપણે આગળની વેદન શીખ્યા. તો હવે છે પેટર્ન જ પુરાતન 7માં, પણ હવે આવશે સંખ્યાઓની વેદન. સહી સંખ્યામાં તારીખ વધારો ઘટાડો ઉમેરવાની પેટર્ન. હવે છે સંખ્યાઓને પૂર્ણ કરવાની છે આપણે. તો પુરાતન સાધના આપણે ફરીથી આગળ શીખી જ રહ્યા છો. તમે પેટર્ન સંખ્યાઓમાં કેવી રીતે વધારો ઘટાડો કરવાનો, તો ફરીથી આપણે પેટર્ન સંખ્યાઓની જોશું. ચલો પુરાતન સાત, તેમાં તમને એનો છે પ્રશ્ન એ કે સંખ્યાઓને પૂર્ણ કરો. ચલો તો તેમાં એવું છે તમે એક, પછી આવ્યું છે ત્રણ, પછી ખાલી જગ્યા, પછી સાત ખાલી જગ્યા અને અગિયાર. આવી રીતે સંખ્યાઓ આવી છે. જો શું આવ્યું છે, એક ત્રણ ખાલી જગ્યા સાત ખાલી જગ્યા અગિયાર. તો હવે જવાબ શું આવે તે તમારે નક્કી કરીને લખવાનો છે. તો કેવી રીતે નક્કી કરશો, ચલો તો પહેલા અહીંયા જોશું. એક પછી ત્રણ આવ્યો, તો એક પછી શું આવે, એકથી દસમાં એક પછી બે, પછી ત્રણ આવે છે. તો અહીંયા શું કર્યું છે, એક સંખ્યાને છોડીને એક સંખ્યા લખી છે. તો ચલો અહીંયા ચાર, ચાર છોડી દઈએ ત્રણ પછી, તો સંખ્યા કઈ આવે, પાંચ. તો જવાબ શું આવે, પાંચ. ચલો પાંચ પછી એક સંખ્યા છોડી દઈએ છ, છ પછી સાત, તો આપણને લખીને આપ્યું જ છે. ચલો સાત પછી આપણે એક સંખ્યા છોડી દઈએ આઠ, આઠ પછી શું આવે, નવ, નવ પછી એક સંખ્યા છોડી દઈ દસ, પછી સંખ્યા આવે છે અગિયાર. તો આ પેટર્નમાં શું હતું, એક સંખ્યાને તમારે વચ્ચે સંખ્યા છોડીને પછીની સંખ્યા લખવાની હતી. તો એક ત્રણ બાર સાત નવ અને અગિયાર. તો આપણે પાંચ અને નવ કેવી રીતે લખી ખબર પડી તમને, તો કે એક પછી બે આવે, એ બે છોડી દીધા અને શું આવ્યું, ત્રણ લખેલું છે. તો તેવી જ રીતે ત્રણ છે, ચાર છોડીને પાંચ લખ્યા, પાંચ પછી છ છોડીને સાત લખીને આપ્યા જ હતા, સાત છોડીને આઠ છોડી દીધા, સાત પછી પછી કઈ સંખ્યા આવી, નવ. તો અહીંયા નવ લખી. હવે છે બીજા નંબરની, તેમાં તમને અહીંયા છે દસ બાર ખાલી જગ્યા, પછી આગળ છે સોળ ને ખાલી જગ્યા, બે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો પહેલા સમજો કે અહીંયા દસ, દસ પછી શું આવે, અગિયાર, અગિયાર પછી ડાયરેક્ટ બાર લખી દીધા છે. આમાં પણ એક સંખ્યા છોડી છે જુઓ, તો બાર પછી શું આવે, તેર, તેર શું કરવાના, બાર પછી એક સંખ્યા છોડી દેવાની તેર, તેર પછી કઈ આવે, ચૌદ. તો જવાબ શું આવે, ના એટલે જોડે ચૌદ. ચલો હવે ચૌદ પછી એક સંખ્યા છોડી દો, કઈ પંદર, પંદર છોડી દો પછી સંખ્યા આવી સોળ. તો ચલો સોળ પછી આવે સત્તર, તો સત્તર ને છોડી દેવાના અને પછી સંખ્યા આવે અઢાર. કઈ આવે, એટલે આપણે અઢાર. તો આમાં પણ એવું જ કર્યું છે કે એક સંખ્યા છોડીને એક સંખ્યા પછીની લખવાની છે, એક સંખ્યાને છોડીને પછીની સંખ્યા તમારે લખવાની. બંનેમાં એક એક સંખ્યા જ ખાલી છોડી છે. ચલો હવે છે બીજા નંબરની,
પચીસ ખાલી જગ્યા, ખાલી જગ્યા ને ચાલીસ, આટલું રકમ આપ્યું છે તમને. દસ, પંદર, પચીસ અને ચાલીસ એ ત્રણ ખાલી જગ્યા છે. જો તો તમારે પહેલા પેટર્ન જોવી હોય, આગળ વધવું હોય, તો તમારે પહેલા શરૂઆત આગળથી કરવાની કે આગળ શું કર્યું છે તેવી રીતે આ પાછળની પેટર્ન ચાલતી રહે. તો તમારે પહેલાં શીખવાનું ક્યાંથી? આગળથી. તો આગળ તમારે જોવું કે દસ અને પંદર આવ્યા છે, તો વચ્ચે કેટલી સંખ્યા છૂટી છે? જો દસ પછી અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર, સોરી પંદર લખી છે, પાંચમા નંબરની સંખ્યા છે. એટલે આમાં પાંચ પાંચનો શું કર્યો છે? વધારો. દસમાં પાંચ ઉમેરો તો પંદર. જો અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર પાંચમા નંબરની સંખ્યા છે, એટલે આમાં પાંચ પાંચનો શું કર્યો છે? વધારો. ચલો પંદર પછી શું આવે? સોળ, સત્તર, અઢાર, ઓગણીસ. પંદરમાં પાંચ ઉમેરો, સોળ, સત્તર, અઢાર, ઓગણીસને વીસ. પાંચમા નંબરે કઈ સંખ્યા આવી? તો કે વીસ. અહીં શું લખવાનું જવાબમાં? વીસ. ચલો પછી વીસ પછી જો તમે પચીસ લખી આવ્યા છે કેવી રીતે? પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ ને પાંચમા નંબરની પચીસ. એટલે એકવીસમાં પાંચ ઉમેરો તો પચીસ લખી નાખે છે. ચલો પચીસ પછી છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ અને પાંચમા નંબરની ત્રીસ. તો પચીસમાં પાછો ઉમેરો તો શું આવે? જવાબ ત્રીસ. ચલો હવે ત્રીસમાં પાછો ઉમેરો તો એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ અને પાંચમા નંબરની આવે કઈ? પાંત્રીસ. તો જવાબ શું લખવાનો અહીંયા? પાંત્રીસ. પાંત્રીસમાં પાંચ ઉમેરો, છત્રીસ, સાડત્રીસ, સાડત્રીસ, ઓગણચાલીસ અને પાંચમા નંબરની ચાલીસ તમે લખીને આપી છે. તો આમાં શું હતો? પાંચ પાંચનો વધારો. ચલો પછી ચોથા નંબરનું છે. ચોવીસ, ત્રેવીસ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, વીસ, ખાલી જગ્યા, ઓગણીસ અને પાછળ તમને અહીંયા સોરી ઓગણીસ ખાલી જગ્યા ને અઢાર આ રીતે લખી પેટર્ન આપી છે. તમારે ખાલી જગ્યામાં શું લખવાનું આવે? તો તમારે આમાં થોડુંક જોવાનું કે પાછળથી ચાલુ થાય છે ક્યાંથી? પાછળથી અઢાર, ઓગણીસ, અઢાર, ઓગણીસ પછી વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ. જો ત્રેવીસ પછી ડાયરેક્ટ ચોવીસ આવી ગયા છે, એટલે આમાં પાછળથી તમારે લખતું આવવાનું છે લાઈન કે અઢાર પછી ઓગણીસ, વીસ લખી દેવા છે, એકવીસ ને બાવીસ. તો તમારે ખાલી જગ્યામાં ઓગણીસ, એકવીસ અને બાવીસ લખવાના હતા. ચલો હવે છે પાંચમા નંબરની, તમને એકતાલીસ, બેતાલીસ, એકતાલીસ પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા, છેતાલીસ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો એ તમને ચોગડે એકડે એકતાલીસની લાઈન તમને આવડે એટલે આ પેટર્ન આવડે. તો ચોગડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તમે તેતાલીસ પછી શું આવે? બે જોડા ચુમ્માલીસ, ચોગડે પાછળ પિસ્તાલીસ પછી ચોગડે છગડે છેતાલીસ લખીને આપ્યું છે. પછી આવે ચોગડે સાથે ચોતાલીસ, ચોગડે આખરે અડતાલીસ. તો આ રીતે ચોગડે એટલે એકતાલીસની લાઈન આવડે તમને આવડે. પછી છે છઠ્ઠા નંબરની, બે, પાંચ,
4 તો 5 પછી શું આવે 6 અને 7 બે સંખ્યા છોડી દો પછી શું આવે છે 8 8 પછી 9 અને 10 છોડી દીધી બે સંખ્યા પછી શું લખ્યું છે 11 તો 11 પછી બે સંખ્યા છોડી દો 12 અને 13 13 પછી શું આવે તો કે 14 જવાબ શું આવે અહીંયા 14 14 પછી અહીંયા 15 અને 16 છોડી દો બે સંખ્યા પછી 17 તો તમે લખી નાખ્યું છે પછી 18 અને 19 17 પછી 18 અને 19 બે સંખ્યા છોડો એટલે જવાબ આવે 20 20 પછી બે સંખ્યા છોડો 21 અને 22 તો 22 પછી આવે 23 તો આવા શું કરવાનો હતો તો કે બે બે સંખ્યા પછીની ત્રીજી સંખ્યા લખવાની હતી તો આટલું તમને આવડતું જોઈએ છે હવે આગળ જોશું બીજી લખીને
ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા આવી રીતે કહે છે. આમાં શું કરશો તો તમને જો એક અને પાંચ, એક પછી શું આવે બે ત્રણ ચાર, એમ કેટલી જોઈ છે ત્રણ સંખ્યા, બે ત્રણ અને ચાર, પછી ચોથી લખી છે પાંચ. તો પાંચ પછી તમે ત્રણ જોડી દો, છ સાત અને આઠ, પછી લખી છે નવ, લખી દીધી છે. નવ પછી શું આવે જોશું, નવ પછી દસ અગિયાર અને બાર, ત્રણ જોડી દીધી છે, બાર પછી શું આવે તેર, તેર પછી ત્રણ જોડી દો, ચૌદ પંદર અને સોળ, સોળ પછી શું આવે અહીંયા સત્તર, સત્તર પછી ત્રણ છોડી દો, અઢાર ઓગણીસ વીસ, ત્રણ છોડી દીધી, વીસ પછી એકવીસ, એકવીસ પછી બાવીસ ત્રેવીસ ચોવીસ, ત્રણ છોડી દીધી બાવીસ ત્રેવીસ અને ચોવીસ, ચોવીસ પછી આવે પચીસ. તમાર ત્રણ ત્રણ શું કહેલા, ત્રણ ત્રણ સંખ્યા છોડીને ચોથી સંખ્યા લઈ. તો આવી રીતે તમને આવી અગિયાર સંખ્યાઓ મૂળાક્ષરો પીકે કરવાની જોઈએ.